આપણે જ્યારે રેલવેમાં સફર કરીએ છીએ, યાત્રા કરીએ છીએ, ત્યારે આપણે ટ્રેનની આજુબાજુમાં લાગેલા આ પીળા રંગના મોટા મોટા બોર્ડ તો જોયા જશે, પરંતુ એની પાછળનું કારણ આ હશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું કે શા માટે સમુદ્ર તટની જે ઊંચાઈ હોય તે પ્લેટફોર્મ પર લગાવવામાં આવે છે. શું તમે જાણો છો આની પાછળનું કારણ? આપણે જ્યારે પણ રેલવેમાં સફર કરતા હોઈએ છીએ, યાત્રા કરતા હોઈએ છીએ, ત્યારે ત્યાં લગાવેલા બોર્ડ ઉપર આપણે હંમેશા આ લાઇન વાંચતા જ હોઈએ છીએ કે ભાઈ આ સ્થળેથી સમુદ્ર તટની જે ઊંચાઈ છે તે આટલી છે. પરંતુ શું તમને એની પાછળનું કારણ ખબર છે? આજે આપણે વાત કરીશું આની પાછળ રહેલા કારણનું. તો રેલવે એ દેશમાં અવર જવર માટે સૌથી વધારેનું સાધન છે. દરરોજ જ લાખો લોકો આનાથી યાત્રા કરતા હોય છે. હવે આનું એક મોટું કારણ એ પણ છે કે આ જે યાત્રા છે તે ઓછા પૈસાની રહેતી હોય છે. એટલે કે જો તમે 100 કિલોમીટરની યાત્રા 20-25 રૂપિયામાં કરી શકો, અને ત્યાં જ જો તમે બસથી યાત્રા કરો છો તો 100 કિલોમીટર જો આપ જશો તો ઓછામાં ઓછા 125-150 રૂપિયા તમારે આપવા પડશે. હવે આનો બીજો ફાયદો એ છે કે તમે જલ્દીથી પહોંચી જાઓ છો, કારણ કે બસથી જવા માટે આપણે રોડ ઉપર ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય, પરંતુ ટ્રેનમાં આવું નથી હોતું. હવે જ્યારે તમે રેલમાં યાત્રા કરતા હો ત્યારે તમને અલગ અલગ નિર્દેશન જોવા મળતા હોય, એમાં ઘણી વખત આપણા કામનું હોય પણ, અને જો કામનું ન હોય તો આપણે એને ઇગ્નોર કરી દઈએ છીએ. આજે અમે તમારી સાથે એક ખાસ જાણકારી આપવા જઈ રહ્યા છે જે તમારા માટે જરૂરી તો નથી, પરંતુ જ્યારે તમે ટ્રેનમાં તમે જઈ રહ્યા છો તેના ડ્રાઈવર માટે એ ખૂબ જરૂરી છે. તમારી ટ્રેન જ્યારે રેલવે સ્ટેશનથી નીકળે છે ત્યારે તમે જોયું હશે કે પ્લેટફોર્મ પર બંને બાજુની એક બાજુ એક સ્ટેશન ઉપર એક મોટું બોર્ડ લગાવ્યું હોય છે જે પીળા રંગનું હોય છે. હવે આની ઉપર અલગ અલગ ભાષાઓમાં સ્ટેશનનું નામ લખેલું હોય છે, જેમાંથી એક ભાષા તો અંગ્રેજી હોય છે અને બીજી બે ભાષાઓ જગ્યાના હિસાબથી બદલાતી રહે છે. સ્ટેશનના નામવાળા બોર્ડ ઉપર બધાનું નહીં પરંતુ એ જ સ્ટેશનની સમુદ્ર તટથી ઊંચાઈ લખેલી હોય છે. હવે ટ્રેનના ડ્રાઈવર માટે એ ખૂબ જરૂરી છે, એટલે કે આ સમુદ્ર તટની ઊંચાઈ એ ટ્રેનના ડ્રાઈવરના અંદાજા મુજબ લગાવાય છે કે આગળ ચઢાય છે કે પછી ઢળાય. હવે આના પ્રમાણે ટ્રેનના ડ્રાઈવર જે છે તે ઇન્જિનની પાવર સપ્લાય અને એની સ્પીડ નક્કી કરે છે, જેનાથી આ ટ્રેન જલ્દીથી પોતાના મંઝિલ તરફ પહોંચી જાય છે. તો દર્શક મિત્રો, જોયું કે આપણે જ્યારે રેલવેમાં સફર કરીએ છીએ, યાત્રા કરીએ છીએ, ત્યારે આપણે ટ્રેનની આજુબાજુમાં લાગેલા આ પીળા રંગના મોટા મોટા બોર્ડ તો જોયા જ હશે, પરંતુ એની પાછળનું કારણ આ હશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.